ભાજપના લોકસભા ઉમેદવારનો અનોખો પ્રચાર સામે આવ્યો છે. વિસનગર તાલુકાના વાલમ ગામમાં અનોખો પ્રચાર કર્યો હતો. હાથિયા ઠાઠુ નામના મહોત્સવમાં રથમાં બેસીને પ્રચાર શરૂ કર્યો છે. આ મહોત્સવમાં પૂર ઝડપે બળદગાડું દોડાવાય છે. બળદગાળામાં હરિભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બેઠા હતા, તો બળદગાળા પાછળ સમગ્ર ગામ દોડે છે. મહોત્સવમાં પ્રચારનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો ભાજપના લોકસભા ઉમેદવારનો અનોખો પ્રચાર સામે આવ્યો છે, જ્યાં વિસનગર તાલુકાના વાલમ ગામમાં અનોખો પ્રચાર કર્યો હતો. હાથિયા ઠાઠુ નામના મહોત્સવમાં રથમાં બેસીને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તો આ મહોત્સવમાં પૂર ઝડપે બળદગાડું દોડાવવામાં આવે છે. બળદગાડામાં હરિભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બેઠા હતા. બળદગાડા પાછળ સમગ્ર ગામ પણ દોડે છે. ભાજપના લોકસભાના ઉમેદવારે અનોખો પ્રચાર શરૂ કર્યો. વિસનગર તાલુકાના વાલમ ગામમાં અનોખો પ્રચાર શરૂ કર્યો છે. હાથિયા ઠાઠુ નામના મહોત્સવ રથમાં બેસીને તેમના દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં પૂર ઝડપે બળદગાડું દોડાવવામાં આવે છે. બળદગાડામાં હરિભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બેઠા હતા અને તેમના દ્વારા આ અનોખો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બળદગાડા પાછળ સમગ્ર ગામ પણ દોડે છે. ભાજપ લોકસભાના ઉમેદવાર દ્વારા અનોખો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તો વિસનગર તાલુકાના વાલમ ગામમાં અનોખો પ્રચાર કર્યો હતો. વધુ વિગત સાથે કમલેશ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી કમલેશ, ભાજપના લોકસભા ઉમેદવાર દ્વારા અનોખો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, શું કહેશું? હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને જે રાજકીય પક્ષના ઉમેદવારો છે, પ્રચારનો એક પણ તક છોડવા તૈયાર નથી. અગાઉ ભુવાજીઓના શરણે ગયા હતા મહેસાણા ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર. હવે વિસનગર તાલુકાના વાલમ ગામે પરંપરાગત જે હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાય છે, આ મહોત્સવમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી અને ત્યાં અનોખો પ્રચાર કર્યો હતો. ત્યાં હાથિયા ઠાઠુ મહોત્સવમાં એક બળદગાડું પૂર ઝડપે દોડાવવામાં આવે છે અને તેની પાછળ આખું ગામ દોડે છે અને ત્યારબાદ જે અનોખો નજારો સર્જાતો હોય છે અને આ તબક્કે સમગ્ર ગામ ત્યાં ઉપસ્થિત હોય છે અને તેનો લાભ મેળવવા માટે બંને ઉમેદવાર ત્યાં પહોંચ્યા હતા અને બળદગાડામાં ઉભા રહી અને અનોખો પ્રચાર કર્યો હતો અને મત આપવા માટે અપીલ કરી હતી. આમ જે મહેસાણામાં જે ઉમેદવારો છે એ પ્રચારની એક પણ તક, એટલે કે સામાજિક કે જે અન્ય ધાર્મિક કાર્યક્રમો છે તેનો એક પણ તક તે છોડવા તૈયાર નથી અને તમામ તકનો લાભ ઉપાડી રહ્યા છે. જી જી સમગ્ર વિગત બદલ આપનો આભાર.